હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઓમ શાંતિ. હવે પહેલા ચેપ્ટર નીટની અંદર આપણે છેલ્લે ટોપિક પૂર્ણ કર્યો, ત્યારથી આગળ વધીએ. તો આજે મિત્રો પહેલા આપણે જોવાનું છે ખુલ્લું તંત્ર અને બંધ તંત્ર. બરાબર, તો ખુલ્લું તંત્ર અને બંધ તંત્ર કોને કહેવામાં આવે છે? તો પહેલા વાત કરીએ આપણે ખુલ્લું તંત્ર. तो खुला तंत्र में व्याख्या अपाई खुल्लु तंत्र एटले शू? तो खुला तंत्र में बहार थी ऊर्जा अने द्रव्य नो प्रवेश शक्य बने छे. बराबर, खुला तंत्र में बहार थी ऊर्जा अने द्रव्य नो प्रवेश शक्य बने छे. एटले शू? तो एक उदाहरण जोईए कि ऊर्जा नो स्त्रोत सूर्य छे, आपने ख्याल छे. बराबर, आ सूर्य छे. હવે આ સૂર્ય છે ઉર્જાનો સ્ત્રોત છે અને એની ઉર્જા પૃથ્વીને પ્રાપ્ત થાય છે. આ સમજી લો, આ છે એ પૃથ્વી છે. બરાબર, તો ઉર્જાનો સ્ત્રોત સૂર્ય હોવાથી ઉર્જા માટે પૃથ્વી ખુલ્લું તંત્ર ગણાય છે, કારણ કે સૂર્ય છે એની એનર્જી સતત પૃથ્વીને મળતી જ રહે છે. બરાબર, એટલે પૃથ્વી છે સૂર્યની ઉર્જા પ્રાપ્ત કરવા માટે કેવું તંત્ર ગણાય છે? ખુલ્લું તંત્ર ગણાય છે. બરાબર, મુક્ત રીતે, એટલે બહારના તંત્રની જે બહારથી બહારના તંત્રમાં ઉર્જા છે એનો પ્રવેશ શક્ય બન્યો ને પૃથ્વીની અંદર. એટલે પૃથ્વી છે સૂર્યની ઉર્જા મેળવવા માટે કેવું તંત્ર બનશે? ખુલ્લું તંત્ર બનશે. પછી બંધ તંત્ર એટલે, તો કે સજીવોમાં દ્રવ્યોના વહન માટે પૃથ્વી એક બંધ તંત્ર છે. હવે દ્રવ્યનું વહન એટલે, હવે માની લો કે પૃથ્વીના બંધારણની અંદર જે તે ઘટકો એના પોપડાની અંદર છે, તો એ ઘટક એ તત્વો એ ઘટકો, હા, એ બીજા બધા જે ગ્રહો છે, સમજી લો પૃથ્વીના સૂર્યમંડળના બધા ગ્રહો છે, તો એને એ દ્રવ્યો પ્રાપ્ત થતા નથી. બરાબર, તો સજીવોમાં દ્રવ્યોના વહન માટે પૃથ્વી છે એક બંધ તંત્ર ગણાય છે. રેડી, ચાલો. હવે ત્યાર પછીનો ટોપિક છે મિત્રો સમસ્થિતિની જાળવણી. અગત્યની વાત છે, જરા ધ્યાનથી સમજો. સમસ્થિતિ, પહેલા તો હું સમસ્થિતિ માટે એક સિમ્પલ શબ્દ આપી દઉં. સમસ્થિતિ એટલે સમજી લો તંદુરસ્તી. તંદુરસ્તી અથવા તો સ્વાસ્થ્ય. બરાબર, આ શબ્દ લઈને આપણે આ ટોપિકને સમજશું, એટલે સમજવામાં થોડી સરળતા રહે છે. સમસ્થિતિની જાળવણી, હા, તો શરૂ કરીએ. પહેલું વાક્ય લખ્યું છે બધા સજીવો પર્યાવરણથી અલિપ્ત એવી આંતરિક સ્થિતિની જાળવણી કરે છે. પર્યાવરણથી અલિપ્ત એટલે પર્યાવરણથી મુક્ત, અલગ. હવે આપણે આપણું ઉદાહરણ લઈને, માનવ આપણે શરીરનું ઉદાહરણ લઈને જ આપણે આ ટોપિકને સમજતા જઈએ. તો એવું કે છે, ચાલો આપણું સજીવ છે, આપણું શરીર છે, તો એક જટિલ તંત્ર છે સજીવ શરીર, માનવનો દેહ. બરાબર, જે પર્યાવરણથી અલિપ્ત એવી આંતરિક સ્થિતિની જાળવણી કરે છે, તો આપણા શરીરની અંદરની આંતરિક સ્થિતિ છે. બરાબર, પર્યાવરણથી અલગ. સમજી લો ભાઈ, આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી છે તો એ આપણે જાળવી રાખીએ છીએ. પર્યાવરણનું તાપમાન ભલે 40 ડિગ્રી થઈ જાય મિત્રો, 45 ડિગ્રી થઈ જાય, છતાં શરીરનું તાપમાન 37 ડિગ્રી જ રહે છે. કારણ કે આપણું શરીર છે એ સમસ્થિતિ જાળવે છે પર્યાવરણથી અલગ. બરાબર છે, તો પર્યાવરણના તાપમાન વાતાવરણમાં ફેરફાર થાય, છતાં આપણા બોડીમાં આપણા તંત્રમાં થતું નથી. તો પર્યાવરણ કરતા અલિપ્ત એવી આપણી આ પોતાની શરીરની બોડીની એક આંતરિક સ્થિતિ છે એ જળવાઈ રહે છે. હા, જેને ગતિશીલ સમસ્થિતિ કહેવામાં આવે છે. આ સમસ્થિતિ છે આંતરિક, જે પર્યાવરણથી અલિપ્ત છે આપણા શરીરની અંદર, સજીવના શરીરની અંદર, એને શું કહેવામાં આવે છે? ગતિશીલ સમસ્થિતિ કહેવામાં આવે છે. તેમાં સતત ક્રિયાઓ ચાલતી હોય છે. ચાલો, તંત્રની અંદર વિચારો, હવે આપણું શરીર સ્વતંત્ર છે, તેમાં સતત દેહધાર્મિક, કેટલી હજારોની દેહધાર્મિક ક્રિયાઓ છે કોષોની અંદર, શરીરની અંદર ચાલતી હોય છે. પોષક તત્વોનો પુરવઠો મળતો રહે છે. તો આપણે ખોરાક દ્વારા શું કરીએ છીએ? પોષક તત્વોનો શરીરની અંદર ઉમેરો કરીએ છીએ. બરાબર, ખોરાક તરીકે આપણે જે કાંઈ ઘટકો ગ્રહણ કરીએ છીએ, પોષક તત્વો છે એ તંત્રને મળતા રહે છે.
પછી ઉર્જા મેળવાતી રહે છે, પોષક તત્વોનો પુરવઠો મળતો રહે છે અને એમાંથી આપણને એટલે કે તંત્રને ઉર્જા મળતી રહે છે, શક્તિ મળતી રહે છે. ખોરાકમાંથી મળે છે મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી, ખોરાકમાંથી પ્રાપ્ત થતી જે ઉર્જા છે આપણે મુક્ત ઉર્જા કહીશું, અને મુક્ત ઉર્જાથી તંત્રની કાર્ય છે, તંત્રના કાર્યો છે એ થાય છે. પછી જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી રહે છે, કેટલી દેહધાર્મિક ક્રિયાઓ છે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી રહે છે. બિનજરૂરી દ્રવ્યોનો નિકાલ થાય છે, ચાલો ચયાપચયની ક્રિયા શરીરમાં થાય, કેટલાક નકામા ઘટકો રસાયણો ઉત્પન્ન થાય છે મિત્રો, નકામા કચરા જે શરીર માટે સંગ્રહ કરવા યોગ્ય નથી, તો તંત્ર શું કરે છે, એ કચરાનો યોગ્ય નિકાલ કરે છે. આપણું શરીર છે તો નકામા વાયુ ઉચ્છવાસ દ્વારા, અપાચિત ખોરાક મળ દ્વારા અને મૂત્રની અંદરના વધારાના ઘટકો છે બરોબર, પ્રવાહી સ્વરૂપે મૂત્ર દ્વારા ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી ત્યાગ કરે છે, તો બિનજરૂરી દ્રવ્યોનો નિકાલ થાય છે. અને શરીરની ગતિશીલ સ્થિતિ જળવાય છે, આપણે શું કીધું તો સ્થિતિને ગતિશીલ, તો આ બધી ક્રિયાઓ થાય છે અને સાથે શરીરની ગતિશીલ સ્થિતિ જળવાતી રહે છે. છતાંય ચાલો આ બધું થતું રહે છે નિયમિતતા મુજબ, છતાંય કાળ ક્રમે એટલે કે સમય જતા સજીવોમાં સમસ્થિતિ અસંતુલિત બનતી જાય છે. હા મિત્રો, જો સમસ્થિતિ ક્યારેય પણ અસંતુલિત ન બને તો શું થાય વિચારો, આપણે સમસ્થિતિ તંદુરસ્તી સ્વાસ્થ્યની વાત કરી બરાબર, રાબિતા મુજબ આ વ્યવસ્થા જળવાયા જ કરે તો ક્યારે શરીરમાં અવ્યવસ્થા ઉભી જ ન થાય, તો શરીરમાં ક્યારે રોગ કે બીમારી બરાબર આવે જ નહીં, પણ એવું બનતું નથી. કાળક્રમે સમય જતા સજીવોની સમસ્થિતિ છે એ અસંતુલિત બનતી જાય છે, અને અસંતુલિત બને એટલે એન્ટ્રોપી વધે છે બરાબર. ઉંમર વધવાની સાથે શરીરમાં ખોરાક ઓછો લેવાય, ખોરાક ઓછો લેવાય એટલે મુક્ત ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય બરાબર, સમજો મિત્રો, ખોરાક ઓછો લેવાય મુક્ત ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય. હવે શરીરને મુક્ત ઉર્જા ઘટે એટલે શરીરના દેહધાર્મિક કાર્યોમાં ખલેલ પહોંચે, હા દેહધાર્મિક કાર્યમાં ખલેલ પહોંચે એટલે શરીરમાં જરૂરી માત્રાની અંદર જે શ્વસનની દેહધાર્મિક ક્રિયાઓ થવી જોઈએ એના માટે શક્તિ છે એ ઘટતી જાય, શક્તિ ઘટતી જાય એટલે અવ્યવસ્થા વધતી જાય, અવ્યવસ્થા વધતી જાય એના પરિમાણને આપણે શું કહીએ છીએ, એન્ટ્રોપી કહીએ છીએ બરાબર. એટલે એન્ટ્રોપી સમય જતા કાળક્રમે હંમેશા વધતી જાય અને પરિણામે જીર્ણતા આવે, વાર્ધક્ય અથવા વૃદ્ધત્વ આવે, પરિણામે શરીરમાં શું આવે, વૃદ્ધત્વ આવે, જેને આપણે વાર્ધક્ય અથવા જીર્ણતા અથવા વૃદ્ધત્વ આ બધા પર્યાય શબ્દો છે, જે ઉપયોગમાં લેવા હોય તે લઈ શકાય છે. જીર્ણતા, વાર્ધક્ય અથવા વૃદ્ધત્વ બરાબર. આ સમસ્થિતિ માટે ચાલો હવે આપણે એ જોઈએ કે ભાઈ શરીરની આ સમસ્થિતિ તંદુરસ્તી જાળવવા માટે કેટલાય પરિબળો ભાગ ભજવે છે અને કેટલાક અવરોધી પરિબળો પણ છે, તો બે આપણે ચર્ચા કરવાની છે. તો આ સમસ્થિતિ જાળવવા માટે વૃદ્ધિ નિયામક દ્રવ્યો, વૃદ્ધિ માટે જવાબદાર દ્રવ્યો, પછી અંતઃસ્ત્રાવો પણ જવાબદાર છે, શરીરની અંદર ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો જો પૂરતી માત્રામાં ઉત્પન્ન થાય તો જ તે બધા દેહધાર્મિક કાર્યો છે રાબેતા મુજબ ચાલે છે. પછી વિટામિન્સ જાણો છો, વિવિધ પ્રકારના ક્ષારો, યોગ્ય ઉત્સેચકો, શ્વસન વાયુઓનું પ્રમાણ વગેરે બાબતો મહત્વની છે. તો મિત્રો આ સમસ્થિતિને જાળવવા માટે વૃદ્ધિ નિયામક દ્રવ્યો, અંતઃસ્ત્રાવો, વિટામિન, વિવિધ ક્ષારો, યોગ્ય ઉત્સેચકો, શ્વસન વાયુઓનું પ્રમાણ, મિત્રો શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ પણ રાબેતા મુજબ જળવાવું જોઈએ. જો શ્વસન વાયુનું પ્રમાણ ઘટે, શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે, તો મિત્રો જાણો છો કે શ્વસનની જે ક્રિયા છે એ મંદ પડે છે, જરૂરી એટીપીનું નિર્માણ થતું નથી અને શરીરની સમસ્થિતિ બગડે છે. તો જાળવવા માટે સમસ્થિતિ જાળવવા માટેના પરિબળો છે. હવે આપણે ચર્ચા કરી કે ભાઈ સમસ્થિતિને અસંતુલિત કરનારા પરિબળો ક્યાં, આપણા શરીરની તંદુરસ્તી બગાડે છે કોણ, સાદી ભાષામાં કહીએ તો અસંતુલિત કરતા પરિબળો, તો કે સજીવની વય, વય માના એજ ઉંમર, જેમ જેમ સજીવ ઉંમરલાયક થતો જાય છે
બરાબર એની કાર્યક્ષમતા ધીમે ધીમે નબળી પડે છે, મંદ પડે છે. ખોરાક ઓછો લેવાય, ખોરાક ઓછો લેવાય એટલે મુક્ત ઉર્જા ઘટે, અવ્યવસ્થા વધે, એન્ટ્રોપી વધે અને સજીવ છે વૃદ્ધત્વ તરફ દોરાય છે. સજીવની વય પછી સંચયી ઉત્સર્ગ દ્રવ્યો, બરાબર વધારાના જે દ્રવ્યો છે જેને આપણે ઉત્સર્ગ દ્રવ્યો કરીએ છીએ કહીએ છીએ. હવે ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાં સંગ્રહ નહીં થવા જોઈએ, પણ કોઈ પણ કારણોસર ઉત્સર્ગ દ્રવ્યો નિકાલ ન પામે, ફેફસાની કાર્યક્ષમતા ઘટે અને ઉચ્છવાસ પૂરો ન થાય, ફેફસામાં CO2 વાયુ જમા જ રહે, બરાબર તો શ્વાસોશ્વાસની ક્રિયા છે એ તકલીફ થાય છે. કિડની જેવા અંગો છે એ ફેલ થઈ જાય છે તો ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી નીકળતા નથી અને ઉત્સર્ગ દ્રવ્યો બ્લડની અંદર ભરાવો થઈ જાય છે, બરાબર. તો આ ઉત્સર્ગ દ્રવ્યો જમા થાય જે ધીમે ધીમે બીજી ત્રીજી બીમારી નોતરે છે અને શરીર જો રોગિષ્ટ બને છે. હા, રોગગ્રસ્ત સ્થિતિ, બરાબર. શરીરની અંદર અસંખ્ય પ્રકારના, બરાબર છે, રોગ ઉત્પન્ન થાય છે. એ રોગને કારણે પણ શરીરની સંતુલિતતા બગડે છે. અને કુપોષણ, જરૂરિયાત માત્રામાં પોષક દ્રવ્ય યુક્ત ખોરાક ન મળે. હમણાં જ આપણે વાત કરી ગયા કે ભાઈ કુપોષણથી થાય શું. કુપોષણ એટલે શરીરમાં જરૂરી પોષક દ્રવ્યનો ઘટકો ન પ્રાપ્ત થવાય, કુપોષણ કહેવાય, બરાબર. એટલે કે પૂરતો ખોરાક ન મળે. હવે ખોરાક ન મળે તો મુક્ત ઉર્જા ઘટે અને મુક્ત ઉર્જા ઘટે એટલે સ્વાભાવિક છે, બરાબર, અવ્યવસ્થા વધતી જાય છે, એન્ટ્રોપી વધતી જાય છે. આ બધા પાસા છે શરીરની અસંતુલિતતા માટે જવાબદાર ગણવામાં આવે છે. પછીનું વાક્ય મિત્રો એ પૂછે કે સમસ્થિતિની જાળવણી એ સાચી સ્વાસ્થ્યની નિશાની છે. આપણે પેલા શબ્દ આપી દીધો ભાઈ સમસ્થિતિ એટલે સ્વાસ્થ્ય અથવા તંદુરસ્તી, એ શબ્દ લઈને સમજો એટલે સમજૂતી એકદમ સરળ થઈ જાય. તો જેની સમસ્થિતિની જાળવણી એ સાચી સ્વાસ્થ્યની નિશાની, સમસ્થિતિ સારી માના સ્વાસ્થ્ય સારું અથવા તંદુરસ્તી સારી. ચાલો ત્યારબાદ નવો ટોપિક જોઈએ મિત્રો, ચયાપચય. હવે ચયાપચય વ્યાખ્યા મિત્રો જાણો છો આપણે ભણી ગયા છીએ, થોડીક નવી બાબતો જોવાની છે કે સજીવોના શરીરમાં થતી બધી જ જૈવરાસાયણિક ક્રિયાઓને સામૂહિક રીતે આપણા શરીરની અંદર એટ ટાઈમ એક સાથે કેટલી હજારોની સંખ્યામાં ચયાપચયની ક્રિયાઓ છે થતી હોય છે, અસંખ્ય ક્રિયાઓ થતી હોય છે. આ બધી જ પ્રક્રિયાઓને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે, ચયાપચયની ક્રિયા કહેવામાં આવે છે. અને આ ચયાપચયની ક્રિયામાં મુખ્ય બે ક્રિયાઓ છે, મતલબ બે ક્રિયાઓ છે, ચય અને અપચયની ક્રિયા હવે સાથે થતી હોય છે. જાણો છો ચયની ક્રિયા છે સંશ્લેષણાત્મક ક્રિયા છે, અપચયની ક્રિયા કેવી છે વિઘટનાત્મક ક્રિયા છે. હવે સંશ્લેષણાત્મક ક્રિયા એટલે તમે જાણો છો કે કોઈ પણ ઘટક છે, કોઈ પણ મહાઅણુ છે, જટિલ અણુ છે, એનું નિર્માણ થતી ક્રિયા છે, બરાબર. અને વિઘટનાત્મક ક્રિયા હોય તેમાં કોઈ પણ જટિલ અણુ છે એ વિઘટન પામતો હોય છે. આપણે ઉદાહરણ પહેલા સમજી લો, તમને યાદ જ છે ચયની ક્રિયાનું ઉદાહરણ છે પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ છે એ ઉર્જા ગ્રહણ કરતી ક્રિયા છે, ઉર્જાને ગ્રહણ કરે, બરાબર, અને કાર્બોદિત જેવા ઘટકોનું ગ્લુકોઝનું નિર્માણ કરે છે, બરાબર. એટલે જટિલ અણુનું શું થયું કહેવાય, નિર્માણ થયું કહેવાય છે. અહીંયા ઉર્જા ત્યાગની ક્રિયા છે, ધારક શ્વસનની ક્રિયા છે મિત્રો. હવે ધારક શ્વસનની ક્રિયા થાય તો ગ્લુકોઝનો અણુનું વિઘટન થાય, વિઘટન થાય એટલે એમાંથી ઉર્જા મુક્ત થાય, બરાબર. એટલે ગ્લુકોઝનો અણુ વિઘટન પામે એટલે જટિલ અણુ છે એ અહીંયા વિઘટન પામ્યો, જ્યારે અહીંયા જટિલ અણુનું નિર્માણ થયું. પછી સજીવોનો શક્તિ સ્તર ઊંચો જાય છે, કારણ કે જટિલ અણુનું નિર્માણ થાય એટલે સજીવનો શક્તિ સ્તર ઊંચો જાય. અહીંયા સજીવનો શક્તિ સ્તર છે એ નીચો જાય છે, મહાઅણુનું વિઘટનાત્મક ક્રિયા થાય છે. હવે નવી વાત છે કે ચયની ક્રિયા વધુ થાય તો વૃદ્ધિ થાય. હવે ચયની ક્રિયા અને અપચયની ક્રિયા શરીરની અંદર ગોળીની અંદર મિત્રો ચાલુ જ હોય છે, સંશ્લેષણાત્મક ક્રિયા પણ ચાલુ હોય છે અને વિઘટનાત્મક ક્રિયા પણ ચાલુ હોય છે, બરાબર. હવે આપણા શરીરની અંદર જે ચયની ક્રિયા થતી હોય, પ્રોટીન નિર્માણની ક્રિયાઓ છે, લિપિડ ને કાર્બોદિત ને જે કાંઈ જટિલ પદાર્થો શરીરમાં આપણા શરીરની અંદર બનતા હોય, એ બધા સંશ્લેષણાત્મક ક્રિયા જો વધુ થતી હોય તો વૃદ્ધિ થાય, બરાબર છે. કોના કરતા વધુ થતી હોય, ચય કરતા અપચય. ચય ઇઝ ગ્રેટર ધેન અપચય. ચય કરતા અપચયની ક્રિયા છે બરાબર ઓછી હોય, મતલબ ચયની ક્રિયા વધુ હોય, ચય ઇઝ ગ્રેટર ધેન અપચય, તો વૃદ્ધિ થાય છે, શરીરમાં વૃદ્ધિ થાય. અને જો ચય ઇઝ લેસ ધેન અપચય,
હવે અપચયની ક્રિયા જો વધુ થાય અને ચયની ક્રિયા ઓછી થાય, મતલબ કે સંશ્લેષણ કરતા વિઘટન વધે, આ સીધી વાત છે મિત્રો, બરાબર, તો વિઘટનની ક્રિયા થાય તો જીર્ણતા અનુભવાય છે, શરીર છે તંત્ર છે એ જીર્ણતા તરફ અથવા તો વૃદ્ધત્વ તરફ છે જાય છે. તો ચયની ક્રિયા વધુ થાય તો વૃદ્ધિ થાય અને અપચયની ક્રિયા વધુ થાય તો શરીરમાં જીર્ણતા છે આવે છે. ચાલો ઉદાહરણ આપણે જોઈ ગયા છે, હવે નેક્સ્ટ ટોપિક છે વૃદ્ધિ અને વિકાસ. તો મિત્રો વૃદ્ધિની વ્યાખ્યા તમે જાણો છો કે કોઈ પણ સજીવ હોય એના શરીરમાં થતો વજન અને કદમાં અપરિવર્તનીય જે વધારો થાય છે એને વૃદ્ધિ કહેવામાં આવે છે, બરાબર. કોષનું વિભાજન થાય, કોષોની સંખ્યા વધે અને સજીવની જે વજન છે એ કદ છે એ વધે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. પણ વૃદ્ધિ એ ચયાપચયની ફળસ્થિતિ છે. હવે હમણાં વાત કરી કે જો ચયની ક્રિયા વધુ થાય તો શું થાય, વૃદ્ધિ થાય, બરાબર. તો ચયની ક્રિયા વધુ થાય છે તો વૃદ્ધિ થાય, તો વૃદ્ધિ એ કોની ક્રિયા છે, ચયાપચયની ફળસ્ફૂર્તિ મતલબ ચયાપચયનું પરિણામ છે. જેમ ચયાપચયની ક્રિયા વધુ થાય એટલે કે ચયની ક્રિયા વધુ થાય એમ વૃદ્ધિ છે એ થાય છે. એટલે વૃદ્ધિ છે ચયાપચયની ફળસ્ફૂર્તિ ગણવામાં આવે છે, પરિણામ ગણવામાં આવે છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન વિભેદન અને અંગ જનન થાય છે. હવે મિત્રો બે શબ્દો નવા, વિભેદનની ક્રિયા અને અંગ જનનની ક્રિયા, આ બે શબ્દો બહુ ધ્યાનથી સાંભળજો. વૃદ્ધિ અને વિકાસ બંને બાબતો અત્યાર સુધી તમને એમ થાય કે વૃદ્ધિ અને વિકાસ બે સમાન શબ્દો છે, બરાબર. પણ વાસ્તવિક રીતે વૃદ્ધિ અને વિકાસની ક્રિયા છે અલગ છે. તમને એક સિમ્પલ ઉદાહરણ આપું, જ્યારે માતાના ગર્ભાશયની અંદર બાળકનો ગર્ભ વિકાસ થતો હોય તો શરૂઆતના તબક્કે આલો યુગ્મના જુઓ એક જ કોષ છે, એમાંથી અસંખ્ય કોષોનું નિર્માણ થાય, ઘણા બધા કોષો લાખોની સંખ્યામાં કોષો બને, બરાબર. તો એ કોષોની વૃદ્ધિ થાય છે, ગર્ભ ધીમે 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 મોટો બને, બાળક મોટું બને છે, એ વૃદ્ધિ થાય છે. પણ એની સાથે વિકાસાત્મક ક્રિયા પણ થાય છે. હવે વિકાસાત્મક ક્રિયા એટલે, ચાલો ગર્ભની અંદર શરૂઆત હોય તો પેલા હૃદય બને, પછી આંતરડા, શરીરના બધા અંગો છે, પેશીઓ છે, આંખ, હાથ, પગ, કાન, આ બધા અંગો શરૂઆતમાં એક સાથે ન બન્યા હોય પણ ધીમે 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 બધા અંગોનું નિર્માણ થાય છે. તો જે અંગ નથી અને જેનો ક્રમશઃ નિર્માણ થાય છે એ વિકાસાત્મક ક્રિયા કહેવાય છે. અને કદ અને વજનમાં વધારો થાય છે, વૃદ્ધિ થાય છે. પણ વૃદ્ધિ અને વિકાસ એકબીજાને સંલગ્ન છે. વૃદ્ધિ અને વિકાસ એ સાથે થતી ક્રિયા છે. મિત્રો વિચારો, વિકાસાત્મક ક્રિયા વૃદ્ધિ ન થાય તો ન થાય, વૃદ્ધિ વગર વિકાસ થાય નહીં, ખ્યાલ આવે છે. તો વૃદ્ધિ એ ચયાપચયની ફળસ્તુતિ છે અને વિકાસની પ્રક્રિયા દરમિયાન વિભેદન અને અંગજનન. હવે આ બે શબ્દો પર ધ્યાન દોરીએ કે વિભેદન અને અંગજનન એટલે શું. તો વિભેદન એટલે શું, તો વ્યાખ્યા લખી છે, કોષોમાં તેના કાર્યને અનુલક્ષીને થતા પરિવર્તનોને વિભેદન કહેવામાં આવે છે. કોષોમાં તેના કાર્યને અનુલક્ષીને પરિવર્તન થાય, કોષ છે વિભાજન પામવાનું બંધ કરી દે અને વિભાજન પામવાનું બંધ કર્યા પછી એ અસંખ્ય કોષો ભેગા મળી અને એક પેશીનું નિર્માણ કરે છે, બરાબર. આ પેશીનું નિર્માણ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો, વિભેદન કહેવાય છે, બરાબર. તેનાથી નવી પેશીનું સર્જન થાય છે. વિભેદન કોષોમાં થાય તો જ પેશીનું નિર્માણ થાય છે. હવે તમે જાણો છો આપણે સંગઠનની કક્ષા ગયા લેક્ચરની અંદર ભણી ગયા મિત્રો કે કોષોથી પેશી બને, પેશીથી અંગ બને. હવે જો કોષમાં વિભેદનની ક્રિયા થાય જ નહીં, કોષમાં વિભેદન ન થાય મતલબ કોષ વિભાજન પામવાનું ચાલુ રાખે, વિભાજન પામવાનું બંધ ન કરે, તો એમાંથી નવી પેશીનું નિર્માણ જ ન થાય. નવી પેશી ન બને તો અંગ કે અંગતંત્ર બની શકે નહીં, બરાબર. હા, અને વિભેદન થાય પછી કયો શબ્દ છે, તો કે અંગજનનની ક્રિયા. અંગજનનને પરિણામે નવા સ્વરૂપો, નવા અંગો, અંગતંત્ર છે ડેવલપ થાય છે. જો પેશી ન બને તો પેશીમાંથી અંગ બનવાના છે, બરાબર. તો અંગજનનને પરિણામે નવા સ્વરૂપો, નવા અંગ છે એ શરીરની અંદર બને છે, બરાબર. તો મિત્રો આજના ટોપિક આપણે જોઈ લો ફરીથી, ખુલ્લું અને બંધ તંત્ર જોઈ, સમસ્થિતિની જાળવણી, બરાબર, એને અસર કરતા કયા કયા પરિબળો છે અને અવરોધ કરતા, અસંતુલિત કરનારા કયા કયા પરિબળો છે પણ જોયું. ચયાપચયની ક્રિયામાં ચય અને અપચયની ક્રિયાની વાત કરી, વૃદ્ધિ અને વિકાસની વાત પણ કરી, બરાબર. તો વધુ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ઓમ શાંતિ.